ब्रेकिंग न्यूज आवी रहा छे वडोदरा थी। वडोदरा पर पूर नु संकट तोड़ाई रह्यु छे। वडोदरा मां जल संकट वधु घेरू बनतु देखाई रह्यु छे। पाछला 48 कलाक थी अविरत वरसाद वडोदरा मां वरसी रह्यो छे। विश्वामित्री नदी ना जलस्तर मां सतत वधारो थतो जोवा मळी रह्यो छे। भयजनक सपाटीए विश्वामित्री नदी पहोंची शके छे। विश्वामित्री नदीए 20 फूटनी सपाटी वटावी दीधी छे। सतत वरसाद वरसी रह्यो छे वडोदरा मां, त्यारे पूरनुं संकट तोड़ाई रह्यु छे। संवाददाता अमित ठाकोर जोड़ाई गया छे। अमित, 24 कलाकथी सतत वरसाद वरसी रह्यो छे अने एवा समये वडोदरा मां अत्यारे कई परिस्थितिनुं निर्माण शुं जोई रह्या छो तमे? जो वडोदरा वासीओने अत्यारे पाछला वर्ष जेवा कड़वा अनुभव याद आवी रह्या छे, कारण के छेल्ला 48 कलाकथी वडोदरा मां अविरत वरसाद पड़ी रह्यो छे अने हवे पूरनी परिस्थितिनुं निर्माण थवा जई रह्युं छे वडोदरा मां, कारण के सतत उपरवासमां वरसाद पड़ी रह्यो छे। तेना कारणे प्रतापपुर अने आजवा सरोवरमां पाणीनुं जळस्तर खूब वध्यु छे अने तेना सीधा पाणी विश्वामित्री नदीमां आवी रह्या छे। विश्वामित्री नदीनी जळ सपाटी अत्यारे जे लेटेस्ट अपडेट छे ते मुजब 21 फूट नजीक पहोंचवा आवी छे अने तेनुं ભયજનક સ્તર છે 26 ફૂટ છે। એટલે તેના જે નદી કાંઠાના વિસ્તારો છે, જ્યાં નીચાણવાળા વિસ્તારો છે, ત્યાં હવે ધીમે ધીમે પાણી ભરાવાના શરૂ થઈ ગયા છે અને એટલા માટે જ વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા તાકીદની બેઠક બોલાવીને 24 કલાક કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે અને સ્થળાંતરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। વડોદરાના જે નીચાણવાળા વિસ્તારો છે એમાં સૌથી વધારે એફેક્ટેડ એરિયા સયાજીગરનો પરશુરામ ભઠ્ઠા વિસ્તાર છે, ત્યાંથી 20 પરિવારોના 87 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। આ ઉપરાંત કારેલીબાગના જલારામ નગરમાંથી પણ 8 પરિવારના 20 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। ઉંડેરામાંથી પણ 5 પરિવારના 22 સભ્યોને ખસેડવામાં આવ્યા છે। એટલે વડોદરામાં અત્યારે જે પૂરની પરિસ્થિતિ સર્જાવા જઈ રહી છે તેને પગલે 33 પરિવારોના 129 લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે અને આ પ્રક્રિયા સતત કરવામાં આવી રહી છે। મોડી રાત્રે જે ફાયર બ્રિગેડ છે તેમના દ્વારા પણ આ વિસ્તારોમાં ફરીને લોકોને સલામત સ્થળે ખસી જવા માટે સૂચના આપવામાં આવશે। એટલે વડોદરાનું જે વહીવટી તંત્ર છે હવે એક્શનમાં આવી ગયું છે, કારણ કે ગયા વર્ષે જે રીતે વડોદરામાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તે જ પ્રકારની પરિસ્થિતિ આ વખતે પણ જોવાઈ રહી છે, કારણ કે જે શક્યતા છે તે મુજબ આવતીકાલ બપોર સુધી અથવા સાંજ સુધીમાં વડોદરાની વિશ્વામિત્રી નદીની જે જળ સપાટી છે ભયજનક સ્તરે પહોંચી જશે જો આ રીતનો જ વરસાદ રહ્યો તો, અને આવતીકાલે પણ ભારે વરસાદની આગાહી છે તેને પગલે આ પરિસ્થિતિ જોઈ શકાય છે અને એના જ કારણે વહીવટીતંત્ર સાબદુ થઈને એક્શનમાં આવ્યું છે અને સ્થળાંતરની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। અમિત, દર વર્ષે વડોદરામાં આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે, આપ સતત રિપોર્ટિંગ કરતા રહો છો અને આપને ખ્યાલ જ હશે કે વડોદરામાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ આવી જાય ત્યાં સુધી શું સ્થાનિક તંત્ર ઊંઘતું રહે છે? કેમ કોઈ પ્રકારનું પહેલાથી જ કોઈ પ્લાનિંગ નથી થતું? કેમ કોઈ સ્ટ્રેટેજી સાથે નથી ચલાતું? જીજ્ઞાસ, સ્ટ્રેટેજીની જો વાત કરવામાં આવે તો વિશ્વામિત્રી નદીમાં પૂર માટે જવાબદાર તેની આસપાસ થઈ ગયેલા જે ગેરકાયદે બાંધકામો છે તે છે વિશ્વામિત્રી રિવરફ્રન્ટની યોજના વડોદરા મહાનગરપાલિકાએ ખોરાણે મૂકી દીધી છે। તેને કારણે તેનું જે પાર્ટ વિસ્તાર છે તેને પહોળો નથી કરવામાં આવી રહ્યો અને તેને જ કારણે આ પ્રકારની પરિસ્થિતિ સામાન્ય વરસાદમાં પણ સર્જાય છે। અત્યારે ઉપરવાસ ભારે વરસાદ પડી રહ્યો છે। વહીવટી તંત્ર દ્વારા જો પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય અને જે પૂરના પાણી છે એ લોકોને અસર ન કરે એ વિસ્તારોમાં ન ઘૂસી જાય તે માટે જ અત્યારથી જ સાબદુ થઈને એ તમામ વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવા માટેની સૂચના આપવામાં આવી છે। પરંતુ આપની વાત સાચી છે, બોધપાઠ નથી લઈ રહ્યું વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર। દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે પરંતુ સ્થળામાં સ્થળે ખસેડવા સિવાય બીજો કોઈ ઓપ્શન વડોદરા મહાનગરપાલિકા પાસે બસતો નથી। પૂરના પાણી વિશ્વામિત્રી નદીમાં ન આવે અને લોકોને તેની પરેશાનીઓનો સામનો ન કરવો પડે તે માટેનું નક્કર આયોજન નથી કરવામાં આવી રહ્યું અને તેને જ કારણે વડોદરામાં આ પ્રકારની પરિસ્થિતિ દર વર્ષે સર્જાય છે। આ વર્ષે પણ વધુ એક વખત પૂરનું સંકટ વડોદરા માટે ઊભું થયું છે અને હવે વડોદરા મહાનગરપાલિકા અને સ્થાનિક જે જિલ્લા કલેક્ટર તંત્ર છે તેને લઈને કામગીરી પણ શરૂ કરી દીધી છે। જેટલા અત્યાર સુધીના સમાચારો આપણે આટલા વર્ષોથી જોતા આવ્યા છે અમિત, પણ એવા સમયે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થવું અને બીજી તરફ મગરો આવી પણ સ્ટોરીઝ આવતી રહે છે, ત્યારે પ્રશાસન દ્વારા કેવી તૈયારીઓ અને લોકો, બે દ્રશ્યો અત્યારે ટીવી સ્ક્રીન પર આપણે જોઈ રહ્યા છીએ કે લોકો પહેલેથી જ પૂર્વ તૈયારી કરી રહ્યા છે, ત્યારે અત્યારે સ્થાનિક પ્રશાસન કઈ રીતે કામગીરી કરી રહ્યું છે?
जो वडोदरा ने विश्वामित्री नदी ने मगरो नु घर कहेवामां आवे छे। अहींया जेटला मगर छे एटला कोई नदी में भारत में क्यांय नहीं होय। एटले मगरो नो एक मोटो खतरो दर वर्षे आ चोमासा में रहते हो आ समय में रहते हो अत्यारे पण लोकोने आज खतरो सतावी रह्यो छे। गया वर्षे पण ज्यारे पूर आव्यु हतु त्यारे मोटी संख्या में मगरो रहेणाक विस्तारों में घुसी आव्या हता ने तेने कारणे लोको में खूब दहशत उभी थई हती। जो के सदनसीबे कोई ने अत्यार सुधी जानहानि के इजा मगरे पहोंचाड़ी नथी, परंतु आ वर्षे पण आज प्रकारनी परिस्थितिनुं निर्माण थयुं छे। जो जलस्तर सतत वधशे तो विश्वामित्री नदीना मगर जे छे ए रहेणाक विस्तारों में घुसी सके छे, अने तेने ज कारणे अत्यारे पण जे नदी कांठा विस्तार ना लोको छे ज्यां वर्षो थी लोको रहे छे तेमने आ खतरो अने भय सतावी रह्यो छे, एटला माटे ज तेमने जाते स्थळांतर शुरू करी दीधुं छे। ने बीजी तरफ वडोदरा महानगरपालिका ने जिल्ला कलेक्टर तंत्र द्वारा पण आवा लोकोने सलामत स्थळे खसेडवानी प्रक्रिया आरंभी देवामां आवी छे। एटले पूरनुं संकट ज्यारे तोड़ाई रह्युं छे त्यारे लोको पोते पण समजी रह्या छे अने एनुं वहीवटी तंत्र पण साबदू थईने कामगीरीमां लागी गयुं छे। बिल्कुल आभार अमित तमाम जानकारी आपवा माटे। तो अत्यारे वडोदराना बे अलग अलग दृश्यो अमे आपने बतावी रह्या छीए। विश्वामित्री नदीना जलस्तरमां सतत वधारो थई रह्यो छे। बीजी तरफना दृश्यमां आप जोई शको छो लोकोए पूर्व तैयारीओ શરૂ કરી દીધી છે।